ओमिक्रॉन वायरस जन्य केस भारत में वधी रहा है, जिसे लेकर पालिका तंत्र हरकत में आयु है। अनुसंधान में आरोग्य तंत्र वडाओए पण कवायत हाथ धरी दीधी है। सूरत महानगरपालिकाना डेप्यूटी हेल्थ कमिश्नर द्वारा तमाम जोनना डॉक्टरों साथे मीटिंगना दौर चलाववामां आव्या हता। कोविडना केसोमां वधघटनी संभावना नकारी शकाय तेम नथी, त्यारे ओमिक्रॉन वेरियंट प्रत्ये पण काळजीना पगला लेवा माटे पालिकाना डॉक्टर आशीष नायक द्वारा शहेरीजनोने अपील कराई हती। आ वायरसथी बचवा पगला लेवा जोईए अने तेनुं सूचन पण करावुं जोईए। आवनार दिवसोमां सावचेती राखवा माटे महत्वनो होय तेवुं पण कही शकाय छे, जेना सामे सूरतना लोको बेदरકારી દાખવી રહ્યા છે। બહારથી આવતા લોકોને 7 દિવસ ક્વોરન્ટાઇન કર્યા બાદ રિપોર્ટ કરવામાં આવેલા હોય તેવું પણ જાણવા મળ્યું હતું। ચોક્કસપણે કહી શકાય કે આગામી દિવસોમાં કોવિડના કેસો સંદર્ભે વધઘટ થવાની શક્યતા રહેલી છે, પણ સૌથી વધારે ચિંતાની બાબત જે કહી શકાય કે ઓમિક્રોન સંદર્ભે જે બાબતે કાળજી રાખવા બાબતે લોકોમાં જે નિરસ્તા જોવા મળી રહી છે તેના સંદર્ભે કોર્પોરેશન હવે ઘનિષ્ઠ પગલાં લઈ રહ્યું છે। વેક્સિનેશન સંદર્ભે કોર્પોરેશને ગત દિવસોમાં ઇન્સેન્ટિવ સ્કીમ ચાલુ કરીને પણ જેમ બને તેમ તેટલું સેકન્ડ ડોઝ બધાનો વેક્સિન પૂર્ણ થાય તે બાબતે ડ્રાઈવ ચાલુ કરી હતી। આગામી દિવસોમાં શાળા ખાસ કરીને કોલેજોમાં પણ તમામે તમામ કેમ્પસ વેક્સિનેટ થાય તે માટેનું અભિયાન હાથ ધર્યું છે, પરંતુ સાથે સાથે સુરતના તમામે શહેરીજનોને મારી અપીલ છે કે તેઓ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરમાં એટલે કે ખાસ કરીને માસ્ક પહેરવા સંદર્ભે ખાસ કાળજી રાખે, ઘરની બહાર નીકળે ત્યારે અવશ્ય માસ્ક પહેરીને જ નીકળે, બિનજરૂરી લોકસમૂહમાં ટોળામાં જવાનું ટાળે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરીને સાથે સાથે સેનિટાઇઝરનો ઉપયોગ કરે તે અનિવાર્ય કરે તે ખૂબ જ જરૂરી છે। કારણ કે આપણે સુરક્ષિત રહીશું તો આપણે આપણા પરિવારને અને સમાજને સુરક્ષિત રાખી શકીશું। આથી આપના માધ્યમથી મારા તમામ શહેરીજનોને અપીલ છે કે તેઓ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો અમલ કરે, સાથે સાથે અમારા સ્ટાફમાં પણ આનો કડક અમલ થાય તે સંદર્ભે આજે પણ વિવિધ ઝોનમાં તમામે તમામ હેલ્થ વર્કરોની બ્રીફિંગ મિટિંગો રાખવામાં આવી છે, જેઓને આ તમામ સંદર્ભે હાલમાં કોવિડ વેરિયન્ટની જે બાબત ચાલી રહી છે તે સંદર્ભે રાખવાની સતર્કતા સંદર્ભે તમામે તમામ હેલ્થ વર્કરોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।